હલો એન વેલકમ બેક ટુ જીપીએસસી લર્નિંગ વિદ્યાર્થી મિત્રો એક બે હજાર ફાસ્ટ રિવિઝન જોવાના છીએ સો વિદાઉટ અડર ડ્યુ લેસ્ટ આર્ટ ધીડિયો ભારતમાં દર વર્ષે ત્રેવીસ જાન્યુઆરી કયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ઓપ્શન બી આન્સર આવશે પરાક્રમ દિવસ ભારતમાં કયા મહાન વ્યક્તિના દિવસમાં પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઓપ્શન ડી આન્સર આવશે બોઝ બોઝનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો ઓપ્શન બી આન્સર આવશે ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણું માં કટક ખાતે કટક કે આવેલું છે ઓડિશામાં તાજેતરમાં સેબીએ સારથી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી હતી તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે આન્સર આપેલો છે ઓપ્શન સી કે વિધાન એ અને વિધાન બી બંને સાચા છે ખરેખર તેવું છે ચેક કરીએ પ્રથમ વિધાન એવું કહે છે કે આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણકારોમાં સિક્યોરિટી માર્કેટના મૂળભૂત ખ્યાલો વિશે જાગૃતિ લાવવાનો છે આ વિધાન યોગ્ય છે સેકન્ડ છે કે આ એપ્લિકેશન હિન્દી અને અંગ્રેજી બંને ભાષાનો ઉપયોગ કરે છે તો હાલમાં માત્ર આ બંને ભાષાનો ઉપયોગ કરે છે પછીથી પાછળથી શું ઉમેરો કરવામાં આવશે તો કે તેમાં બીજી સ્થાનિક ભાષાનો કરવામાં આવશે બરાબર તેના એટલે કે આ સેબી દ્વારા જે સારથી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તેના સંપૂર્ણ માહિતી આપણે વીક ચારના ભાગ બેમાં આપણે જે પીડીએફ સમજૂતી હોય છે તેમાં કરી ચૂક્યા છે આ બંને યોગ્ય છે બરાબર છે વિધાનો માટે આન્સર સી આવશે એ અને બી બંને સાચા છે તાજેતરમાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે કે આઈ આઈએલઓએ એ તેનો વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક રિપોર્ટ બહાર પાડ્યો છે તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે આન્સર આપેલો છે વિધાન માફ કરજો ઓપ્શન ડી જેમાં વિધાન એક બે ત્રણ ને સાચા દર્શાવવામાં આવ્યા છે ખરેખર એવું છે ચેક કરીએ પ્રથમ વિધાન એવું કહે છે કે આ રિપોર્ટમાં આયલો એ વર્ષ બે હજાર બાવીસમાં વૈશ્વિક બેરોજગારી બે પોઈન્ટ સાત મિલિયન રહેવાનું અનુમાન કર્યું છે તો આ વિધાન યોગ્ય છે પછી આ રિપોર્ટ અનુસાર વર્ષ બે હજાર બાવીસમાં કુલ કામના કલાકો મહામારી પહેલાના સ્તર કરતા લગભગ બે ટકા ઓછા હશે તો આ એ વિધાનસ માં બાવન મિલિયન પૂર્ણ સમયની સમકક્ષ નોકરીઓની અછત રહેશે તો આ વિધાન યોગ્ય હોવાથી આન્સર આવશે ડી એક બે અને ત્રણ વિધાન સાચા છે આગળનો ક્વેશ્ચન છે કે વિશ્વ શિક્ષણ દિવસ અથવા તો આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ઓપ્શન સી આન્સર આવશે ચોવીસ જાન્યુઆરી ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે આનો આન્સર આવશે ઓપ્શન સી અગિયાર નવેમ્બર ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ઓપ્શન એ ચોવીસ જાન્યુઆરી વિશ્વ બાલિકા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ઓપ્શન બી આન્સર આવશે અગિયાર ઓક્ટોબર વર્ષ બે હજાર બાવીસમાં સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડની સંસ્થા એવોર્ડની સંસ્થા કેટેગરીમાં કોને આ એવોર્ડ એનાયત થયો છે

ઓપ્શન સી પચીસ જાન્યુઆરી વર્ષ બે હજાર દિવસની ઓપ્શન એ મેકિંગ ઇલેક્શન સેપેટિવ પછી છે તાજેતરમાં ભારતે લિવિંગ રૂડ બ્રિજ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ટેગની માંગ કરી છે તે કયા રાજ્યમાં સ્થિત છે ઓપ્શન સી આન્સર આવશે મેઘાલયમાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અખિલ ભારતીય સ્તરે સમર્પિત ખાલી જગ્યાની સ્થાપના કરવા જણાવ્યું છે ઓપ્શન પર્યાવરણ સેવા વર્ષ ચૌદમાં પર્યાવરણ સેવા એટલે કે રચનાની ભલામણ કઈ સમિતિ કરી હતી ઓપ્શન બી આન્સર આવશે ટીએસઆર સુબ્રમણ્યમ સમિતિ આગળનો છે આ ક્વેશ્ચન વિશ્વ કસ્ટમ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ઓપ્શન સી આન્સર આવશે છવ્વીસ જાન્યુઆરી છવ્વીસ જાન્યુઆરી બે હજાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી ઓપ્શન બી માં છીસ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી ભારતના પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત તરફથી કયા ટેબલાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઓપ્શન બી આન્સર આવશે સાબરકાંઠા જિલ્લાના પાલ ડઢવાવ ના આદિવાસી ક્રાંતિ વીરોની ઝાંખી પછી છે કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી ભારત ના પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત તરફથી સાબરકાંઠા જિલ્લાના પાલ દઢવાવના આદિવાસી ક્રાંતિ ક્રાંતિવીરોની ઝાંખી અથવા ટેબલો કઈ થીમ હેઠળ રજૂ કરવામાં આવી હતી ઓપ્શન એ આન્સર આવશે ગુજરાતના આદિવાસી ક્રાંતિ વીરો પછી છે કે ગુજરાતના જલિયાબાલા બાગ તરીકે ઓળખાતી પાલ ડઢવાવની ઐતિહાસિક ઘટના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે અને સાચાની વાત કરવામાં આવે તો આન્સર આપેલો છે ઓપ્શન ડી કે જે વિધાન એક બે ત્રણ અને ને યોગ્ય ગણાવ્યું છે શું ખરેખર તો એવું છે ચેક કરીએ પ્રથમ વિધાન એવું કહે છે કે આ ઘટના સાત માર્ચ ઓગણીસસો ના રોજ સાબરકાંઠા જિલ્લાના પાલ ઢઢવાવ વિસ્તારમાં ઘટી હતી આ વિધાન યોગ્ય છે આ દિવસે શ્રી મોતીલાલ તેજાવતરના નેતૃત્વમાં જમીન મહેસૂલ વ્યવસ્થા જાગીરદારો અને રજવાડાના કાયદાઓનો વિરોધ કરવા માટે આ બધા એકઠા થયા હતા તો આ પણ એવું કહે છે કે આ સમયે અંગ્રેજ ઓફિસર થયેલા લોકો પર ગોળીબારીનો આદેશ આપ્યો હતો આ વિધાન યોગ્ય છે અને ગોળીબારીમાં બારસો થી વધુ આદિવાસીઓ મૃત્યુ પામ્યા હતા આ ચાર ચાર વિધાન યોગ્ય હોવાથી આન્સર આવશે ડી એક બે ત્રણ અને ચાર યોગ્ય છે પછી છે નીચેના પૈકી કોણ કોલિયારીના ગાંધી તરીકે પ્રસિદ્ધ હતા ઓપ્શન એ આન્સર આવશે મોતીલાલ તેજાવત તોતેરમાં પ્રજાસત્તાક દિવસના પર્વે નિમિત્તે રાષ્ટ્રપતિની સુરક્ષામાં તેના કયો ગોળો નિવૃત્ત થયો હતો ઓપ્શન બી આન્સર આવશે વિરાટ છો બે હજાર બે હજાર બાવીસ ના રોજ ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી તો ગુજરાતની યાદ કરવામાં આવે તો ઓપ્શન સી ગીર સોમનાથ શ્રી રતન ટાટાને તાજેતરમાં કયા રાજ્યના વૈભવ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ઓપ્શન બી આસામ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા પ્રસિદ્ધ થયેલા કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ ભારત કયા ક્રમે છે તો ઓપ્શન બી આન્સર આવશે પંચ્યાસી કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ બે હાજર એકવીસમાં પ્રથમ ક્રમે કયો દેશ છે ઓપ્શન એ ડેનમાર્ક ફિનલેન્ડ અને ન્યુઝીલેન્ડ છે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં અંતિમ એકસો એસી માં ક્રમે કયો દેશ છે તો ઓપ્શન બી આન્સર આવશે દક્ષિણ સુદાન ભારતમાં વર્ષ હજાર બાવીસના પદ્મ પુરસ્કાર માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે ઓપ્શન સી એકસો ભારતમાં વર્ષ હજાર બાવીસના પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે ઓપ્શન એ ચાર ભારતમાં વર્ષ બે હજાર બાવીસના પદ્મભૂષણ પુરસ્કાર માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે તો ઓપ્શન બી આન્સર આવશે સત્તર ભારતમાં વર્ષ બે હજાર બાવીસના પદ્મશ્રી પુરસ્કાર માટે કુલ કેટલા મહાનુભાવની પસંદગી કરવામાં આવી છે ઓપ્શન બી એકસો સાત વર્ષ બે હજાર બાવીસમાં ગુજરાતના કયા મહાનુભાવને પદ્મભૂષણ એવોર્ટથી નવાજવામાં આવ્યા છે ઓપ્શન ડી સ્વામી સચિદાનંદ ભારતમાં પદ્મ પુરસ્કાર તથા ભારત રત્ન પુરસ્કારનો પ્રારંભ ક્યારથી થયો ઓપ્શન એ આન્સર આવશે ઓગણીસોને ચોપનથી તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બ્લોકચન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેટલા બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યો છે તો આવશે ડેટા ગોપનીયતા દિવસ દિવસ તરીકે ઉજવાય છે જાન્યુઆરી તાજેતરમાં નીચેના પૈકી કોને પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત થયો ઓપ્શન ડી આન્સર આવશે નીરજ ચોપડા નીરજ ચોપડા કઈ રમત સાથે સંકળાયેલા છે ઓપ્શન બી જેવલીન થ્રો સાથે તાજેતરમાં કયા ભારતીય મહિલા ક્રિકેટરની ICC તરફથી વર્ષના સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે પસંદગી થઈ છે ઓપ્શન પછી તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં એક અંડર બ્રિજનું નામ સીડીએસ વિપિન રાવત બ્રિજ રાખવામાં આવ્યું છે ઓપ્શન એ રાજકોટ ખાતે તાજેતરમાં ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર એટલે કે ચીફ ઇકોનોમિક એડવાઇઝર તરીકે કોની કરવામાં આવી છે ઓપ્શન એ આન્સર આવશે વી અનંત નાગેશ્વરન તાજેતરમાં ડિજિટલ સંસદ એપ્લિકેશન લોન્ચ કરી ઓપ્શન બી લોકસભા સચિવાલય ડિજિટલ સંસદ એપ્લિકેશન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચું છે આન્સર આપેલો છે ઓપ્શન ડી કે ઉપરના તમામ સાચા છે શું ખરેખર તેવું છે ચેક કરીએ પ્રથમ એવું કહે છે કે તે લોકસભા સચિવાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે આગળના કશામાં જોઈ ગયા છે એટલે યોગ્ય વિધાન છે બીજું વિધાન એવું કહે છે કે લોકો સંસદ અને તેમના સાંસદોની કાર્યવાહી વિશે માહિતી મેળવી શકે તે માટે આ એપ લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશનમાં બારમી લોકસભાથી સત્તરમી લોકસભા સુધીની ગૃહની સમગ્ર કાર્યવાહીનું કલેક્શન ઉપલબ્ધ હશે આ બધા વિધાનો યોગ્ય હોવાથી આન્સર આવશે ડી ઉપરના તમામ પછી છે તાજેતરમાં યુનેસ્કો તેની હેરિટેજ સૂચિમાં ક્લિન્કર સામેલ કરી છે આ બોટ અથવા નોકા શેની બનેલી છે તો ઓપ્શન બી આન્સર આવશે લાકડાની વિદ્યાર્થી મિત્રો વીક ચારના આપણે ફાસ્ટ રિવિઝન માટેના જે એમસી ક્યુઝ છે તે આપણે જોઈ લીધા છે વધુ માહિતી માટે તમે પીડીએફ સમજૂતીના બંને લેક્ચર જોઈ શકો છો જો વિડીયો પસંદ પડે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળી આવતા લેક્ચરમાં ત્યાં સુધી લર્નિંગ અને ગોડ ઓલ